આખો ભરાઈ ગયો જો કમ્પ્લેટ. અને ચેક કરશું, અત્યારે હવે મોડું થઈ ગયું છે, સ્ટાફ આપણો કોઈ છે નહીં, પછી પછી છેલ્લે છે મારે ધક્કો છે સમજે, નહીં કેવો બરુકો હતો ખબર, કોઈ સેમ્પલ હોય તમને બતાવું. અહીંયા 17-18 ટાંકા જેવું હતું ને, અત્યારે 3-4 જ રહેવા દીધા હતા, એટલી મહેરબાની હોય એની. અને દવા જે આપણે પાતા હતા એમને આજ સવારે ઇન્જેક્શન આપી દીધા. જય 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 માતાજી. મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર, આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત સેમ ડેમાં થઈ છે, કારણ કે તમને ખબર છે કે લગભગ 20-25 દિવસ થયા નહીં, આંખલો ભાગી ગયો એને, જે એક આપણે ઓપરેશન કરી હતું ને આંખો ભાગી ગયો હતો, એને આજે બેભાન કરવાનું ઇન્જેક્શન દેવા જાય છે. ઇન્જેક્શન જો અહીંયા તૈયાર છે, કારણ કે ઓમ તો પકડાતો નથી પણ અત્યારે ક્યાંક સેફ જગ્યાએ બેઠો છે, તો બાઇક તો લઈ લો હાલીને ક્યાં જશે, સેફ જગ્યાએ બેઠો છે તો ત્યાં એને ઇન્જેક્શન આપી બેભાન કરીને અહીંયા લઈ આવીએ એવું આયોજન કર્યું છે. નહીં તો લગભગ સમજો ને 15-1 વાર આપણે એને પકડવા ગયા છે અને ફેલ થયા છે, હવે આજે જોઈએ શું થાય છે. તો આપણે આંખા પાસે આવી ગયા છે સામે જોવા, કેટલા દિવસથી હેરાન કરે છે, એનું ધ્યાન ન હોય ને પાછળથી હણી જશો ને તો થશે, નહીં તો નહીં મેળાવવા દઈએ એવો તોફાન. થોડી વારની અંદર જ એની ઇન્જેક્શન આપીએ જો અપાઈ જાય તો. તો આંખાને આપણે ઇન્જેક્શન તો હણી દીધું છે, મને તો એવું તો કેવું તોફાન કરશે, પણ હવે તો શું આવી રહેલ છે આવો. હે ભરતભાઈ થાકી રહેલ છે, સાચી વાત છે, હવે ત્યાં શું ઇન્જેક્શન હણ્યું તો એ ડગ્યો નથી, એટલે ત્યાં ને ત્યાં જ મારા ખ્યાલથી બેભાન થઈ જાય છે, અને બેભાન થઈ જાય પછી ભરી જશું એને પાંજરાપુર. મિત્રો આંખાને અસર થઈ ગઈ છે એવું દેખાય છે મને, અને આપણે પાંજરાપુર એ વાત કરી નાખી છે, થોડી વારની અંદર જ ટ્રેક્ટર આવે જે પાવડાવાળું છે ને, એટલે ચડાવવાની કાંઈ ઉપાધિ નહીં, એમાં જ સીધો ઉઠલાવી અને લઈ જાય. બાકી અસર થઈ ગઈ છે ગેનની, જો એમને નડી નાખીને હું તો છે. આપણું ટ્રેક્ટર આવી ગયું છે જો, ના પાલો ને આવી ગયા ખેલાડી માણા બધા, પકડાઈ જાય કેમ થાય, હે પકડવાનો છે શું કાંક થાય. ટ્રેક્ટર જો આમ છે આવે, આખો ભરાઈ ગયો જો કમ્પ્લેટ, ચપાટે જાવ જો. હવે આપણે જાય પાંજરાપુર, તો આપણે અહીંયા પાંજરાપુર પહોંચી ગયા અને ટ્રેક્ટર એ પહોંચી આવી ગયું જો સામે, થોડી મિસ્ટેક થઈ ગઈ છે પણ હવે જેમ તેમ કરીને અહીંયા પાંજરાપુર પહોંચી ગયો ને એની કિંમત. આંખો જો અહીંયા પહોંચી ગયો અંદર વાળામાં, હવે સવારે ચેક કરશું, અત્યારે હવે મોડું થઈ ગયું છે, સ્ટાફ આપણો કોઈ છે નહીં, એટલે સવારના જ ડાયરેક્ટ એની ટ્રીટમેન્ટ ચાલુ કરશું. મિત્રો આજના વ્લોગનો દિવસ બીજો, ગઈકાલે રાત્રે આપણે હે આંખાને લઈ આવ્યા હતા અને અહીંયા પૂરી નાખ્યું હતું વાળાની અંદર, અને ઘણા મિત્રો ભૂલી ગયા હોય તો હું તમને બતાવી દઉં, અહીંયાથી દેખાય તો આ રહ્યો, આ જો દેખાય ને મળદ, ફોકસ બરાબર થતું નહીં, સામે એક સિંગર ઓગારે ને. એક મહિના પહેલાં એનું ઓપરેશન થયું હતું, અત્યારે છે આપણે એને લઈ આવ્યા છે, હવે આગળ થોડી વારમાં હું બધી વાતચીત તમને કરું. તો આપણે આંખાને ચેક કરીને થોડી વાર જ રાહ જોઈ, ત્યાં છે ઢોર બધા નીણું પર વહી ગયા હતા અને આંખો ગયો છે અંદર, અને આજે તો આંખા માટે 5 માણસ ઊભા રાખી દીધા હું, આજ તો ભાગવો જ ન પડે, બાકી વારો છે ભગત તમારો. ઓહો ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, કેમ બગા હાલ્યો છો, ચાય જડી નહીં, એમ કારણ કે તમે તો કેટલી વાર 15-1 વાર પકડવા ગયા કે તમે નતા ગયા બધી વાર, પણ આપડી અહીંયા ગૌશાળાના માણસો 15-1 વાર ગયા હતા પણ કોઈ થી કઈ સેટિંગ નથી, પછી છેલ્લે છે મારે ધક્કો છે સમજે, સવા ભગત. હવે જાય આપણે વાળામાં અને ફટાફટ આંખાને પકડીએ અને ટ્રીટમેન્ટ ચાલુ કરીએ. તો આંખો જોઉં એ ગમણમાં ભૂભો ખાય છે, તને એટલે અહીંયા શું તકલીફ હતી, તું ભાગી ગયો તો, અને ભાગ્યો તો ભાગ્યો પણ મહિના એક હાથમાં આવ્યો ભગત આ, હા હોય અહીંયા જે ઉપર પોલ ને બધું બધું તોડી નાખ્યું છે અને ટાંકા થોડા ઘણા હશે અને બાકી તોડી નાખ્યા પગે પગે ને એવું બધું છે, તો એકવારનું એને પકડીને વ્યવસ્થિત સાફ સફાઈ કરી અને ચેક કરીએ એને પહેલો તો કે એમાં કેટલું ડેમેજ એને કર્યું છે, નહીં તો ઘટી ગયો અડધો ઘટી ગયો છે, નહીં તો કેવો બરુકો હતો ખબર, કોઈ સેમ્પલ હોય તમને બતાવું અહીંયા.
આ સવા ભગત જેવો બરુકો હતો ને હવે કેવો નબળો થઈ ગયો છો? આવો ને આવો બરુકો હતો. હાલો હાલો ફટાફટ તૈયારી કરો. હાલો ભાઈ આપણે ડ્રેસિંગ ચાલુ કરીએ. આખો કમ્પ્લીટ કબજે આવી ગયો છે ને જો આવી હાલત કરી નાખી તો ઓપરેશન ની આવે. રફે દફે કરી નાખી જો બધું જીવાયત ને બધું વ્યવસ્થિત હવે ડ્રેસિંગ ચાલુ કરી નાખી. બરાબર ને ભગત? ઈ સિંગમાં છે તકલીફ? ના ના વાંધો નહીં. ઈ સિંગનું ઓપરેશન આપણે કરવું જ પડશે. પણ આ તો એકનું કરાવીને જ ભાગી ગયા હતા. અમને અમુક અમુક ખબર હોસ્પિટલમાંથી ભાગી જાય રાતના. પણ અનુસાન છે ને અનુસાન એ એને એમ છે કે હાથો તો જાઉં તો સુધરી જાય. અનુસાન નહીં જીવ છે એમ કહેવાય. અનુસાન થોડોક છે આ. આ તો પશુ છે. પશુ સમજે મને. હાલો તો પાણી પાણીની વ્યવસ્થા કરો. હાલો ફટાફટ. હાલો ચાલો ને ડબલું ભર્યો કે એક ભાઈ. ના ના એ તમે ચાલ રાખો. તો આંખાને કમ્પ્લીટ ટાંકા તોડી નાખ્યા છે. અને આંખાની મહેરબાની એવી હતી કે લગભગ લીધા ને ત્યારે 17-18 ટાંકા જેવું હતું ને અત્યારે 3-4 જ રેવા દીધા હતા. એટલી મહેરબાની હોય એની. કુદરતી થઈ ગયું બધી. બાકી જો આટલું છે અંદર હોલ થઈ ગયું છે પણ રૂજાઈ જશે વાંધો નથી કાંઈ. અને મહિનો એક છૂટા ફર્યા છે ને ગામમાં તે રાંઢું નાખે મૂંજાય છે સાહેબ. હો પડી ગયા. હાલો હવે બધું કામ ઓકે થઈ ગયું છે. ડ્રેસિંગ થઈ ગયું છે. ઇન્જેક્શન લાગી ગયા છે. હવે છોડી નાખો ભગત. આખો આપણે છોડી નાખ્યો અને હવે આજનું ડ્રેસિંગનું કામ એકદમ ઓકે થઈ ગયું છે. આ કાલે ટાંકા તોડ્યા હતા જે હજી બરાબર છે એમને. દવા જ આપણી પાસે એવી છે જો અદલ ચોટી રહી જો એની દવા આને લગાવી છે. આનું પણ તાજું છે ને એટલે થોડુંક લોહી નીકળે છે પણ વાંધો નહીં થઈ જશે. એકદમ ઓકે થઈ જશે ને પછી ઉબાજુનું આપણે એનું ઓપરેશન કરી નાખશું. પણ દોડાયા છે ખૂબ આણે. કારણ કે જ્યારે જાતે ત્યારે એક તો એને સાચવવાનો પ્લસ પાછા ગામમાં બધા માણસો હોય પબ્લિક આટા મારતી હોય બધાને જોવાનું એટલે તકલીફ ઘણી હતી. પણ ભગવાનની દયાથી ફાઇનલી અહીંયા પહોંચી ગયો છે અને આજની ટ્રીટમેન્ટ એકદમ ઓકે થઈ ગઈ. તો આપણે માંદાવાડામાં આખાની ટ્રીટમેન્ટ ઓકે કરીને ઘરે જતા હતા ત્યાં જો એક ગાય આવી છે અને ગાયની પરિસ્થિતિ એકદમ ભયંકર છે. હાથમાં રાંઢવું છે ને માણસના દીકરા છે ગયા બેવાળા ભલે હવે તો અંદર ઉતાર નાખશે પણ આપણે બપોર પછી ચેક કરશું. આપણે પાંજરા પરથી આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળા આવ્યા ને ત્યાં આપણી ગાયો એવી સરસ રીતે બેઠી છે કે આમ જોઈને મન રાજી થઈ ગયો. એવી રીતે તમને બતાવું. જો સામે બનસી બેઠી છે. આજ તો કેસર ઘરે છે. કેસર ને માયા ને જો કેવા છૂટ છૂટા મસ્ત રીતે બેઠા ને બધા તડકો શેકે હો. જો પૂનમ ઊભી થઈ છે. આપણે પારે જો પાણી પીએ છે. પાણી ઓછું હતું આ વાસણા તો અંબાતું નહીં બચારાનું. પાણી ઓછું હતું તો અત્યારે જ મોટર ચાલુ કરી છે અને હવે બસ પાણી ભરાઈ જાય ત્યાં સુધીમાં આપણે નીર નાખી દઈએ અને મંજરીને ચેક કરી લઈએ. પોપટ ભાવ બેઠા છે શાંતિથી જો. અને બાજુમાં પાડી બેઠી છે અને મંજરીને પૂનમ વારો. મંજરીને છે ઓમ તો બરાબર છે. દૂધ સારું પીધું સવારના અને દવા જે આપણે પાતા હતા એમને આજ સવારે ઇન્જેક્શન આપી દીધા હે. એટલે આમ બીજી કોઈ ચિંતાની કાંઈ વાત નથી. આમ જે કાંઈ નડગત થઈ હોય આમ નવડા એનું આપણે કહેતા તો ઘણા મિત્રો કહે છે કે એમ નવડા હોય નહીં તમને ના ખબર પડે. આમ અમને તો ખબર જ પડે ભાઈ. પણ આમ શું જે નવડાવામાં સાબુનો યુઝ કર્યો ને એ કદાચ નડી ગયું નડી ગયું. બાકી આમ આપણે એવું ઠંડા પાણીથી નવરાવી નથી. જે પાણી આપણે જે કૂવાની અંદરથી આવે ને કેવું આમ તાજું પાણી જે કહેવાય ને કે જે ઠંડુંય નહીં કે ગરમ નહીં એવું તાજું પાણી હોય એનાથી નવડાવી હતી અને દિવસના નવડાવી હતી એટલે ટાઢની કોઈ વાત નથી. પણ દવા કાંઈક નડી ગઈ છે અને હવે તો એકદમ ઓકે રિપોર્ટ છે. કાંઈ ચિંતા જેવું છે નહીં. બંને સરસ મજાના અહીંયા પિંજરાની અંદર છે. અને ઓમ વાસણીને હવે તકલીફ શું છે કે જે પહેલાં જેવું રમવું જ હતું ને રમવું જ નથી. ઓમ નિમાણી નિમાણી બેઠી હોય ને એવું છે. બાકી ઓમ બીજી કોઈ ચિંતા છે નહીં. અને અત્યારે જ આ નીણ નાખવી છે આપણી વાડીએથી લઈ આવે છે. જે તમને ખબર હોય તો આપણે મવડી વાઢવા જતા અને લગભગ 15-20 દિવસ સુધી ત્યાં મવડીમાં આપણી ગાયો ગઈ હતી. જે જૂના વ્યુઅર્સ હશે ને એને ખબર હશે ત્યાં હવે આપણે મકાઈ કરી છે તો મકાઈ લઈ આવ્યા છે. તો એ હમણાં નાખી દે નીણ. આ શિયાળાની અંદર લગભગ બીજી ત્રીજી વાર આપણી ગાયો જો મકાઈ ખાય છે. કેવી લાઈનમાં ગોઠવાઈ ગઈ જો. સરસ દેખાય ને. બાકી આ બધાની મકાઈ નાખી છે અને જો પોપટને પાડી બારે છે એને પણ એક પૂરો નાખી દીધો. ટોટલ 7 પૂરા હતા એમાં 6 નાખ્યા આ બધાને અને એક બારે. તો ગૌશાળાનું તો એ જ હતું. બીજું કાંઈ છે નહીં. તો હવે જશું ઘરે જમવા માટે.
તો આપણે આપણી ગૌશાળી ઘરે જમવા ગયા હતા, ઘરે જમીને ફરી આવી ગયા હતા પાંદરાપોર, અને પાંદરાપોર તો ઘણા વહેલા આવી ગયા હતા, પણ વિડીયો અત્યારે ચાલુ કર્યો છે કારણ કે કાંઈ કામ હતું નહીં, કાંઈ નવો કેસ હતો નહીં, અને એક કેસ હતો એ તમને મેં બપોરે બતાવ્યો હતો ને અત્યારે ફરી બતાવી દઉં. જો આ ગાય આવી છે ફતેગઢ ગામથી, અને કેવી ભયંકર હાલત છે જો ગાયની, આંધ્રો માણા હોય ને એને ખબર પડી જાય કે આ ગાયને શિંગડામાં કંઈક તકલીફ છે તો કંઈક કરાવીએ, પણ એને કાંઈ વિચાર ના આવ્યો ને છેલ્લે છેલ્લે આવ્યો નહીં, એ મૂકી ગયા છે. તો કાંઈ વાંધો નહીં, આપણે કાલે એકદમ ઓકે રિપોર્ટ, એનું ઓપરેશન કરી નાખવાનું છે અને ગાયને એકદમ ઓકે કરી નાખવાની છે, એને જેટલી પીડા છે ને બધામાંથી હરવી કરી નાખવાની છે. અને આવી ત્યારે તમે જોયું હતું ને અહીંયા આંખમાં રાંઢવું નહોતું, તો જે ગાડી લઈને આવ્યો હતો ને એને થોડીક વાર તગડ્યો, મેં કીધું તું જો કે જોતો નહીં આંખમાં રાંઢવું છે એને, એમ થોડું ઘણું જેટલું કહેવાય એટલું કીધું એને, બાકી તો બીજું કંઈ ઘણું તો ન કહેવાય. એટલે પછી અહીંયા ઉતાર નાખી હતી ને અત્યારે છે અહીંયા માંદાવરાવાડામાં, અને કાલે એનું ઓપરેશન થઈ જશે. બાકી તમે આ વાડાની અંદર જોશો ને તો એકદમ આમ ખાલી ખાલી દેખાય જો વાડો આખો, એનું કારણ એ કે વાડાની અંદરથી પાડા ભરાઈ ગયા છે બધા, જે મોટા પાડા હોય એ બધા આપણે મૂકી દીધા પાબુશ્રી વિભાગમાં, અને જેટલા મોટા ઢોર હતા ને કે જ્યાંની અંદર હેલ્ધી થઈ ગયા હતા એકદમ ઓકે રિપોર્ટ થઈ ગયા હતા એને અત્યારે મૂક્યા છે ડીપાની અંદર, એટલે એને બે ચાર દિવસની અંદર મૂકી દેશું બકના વિભાગમાં. બાકી આ જો આપણે આંખો જે કાલે પકડીએ અને આજે એનું ડ્રેસિંગ કર્યું છે એ એકદમ બરાબર છે, અને બીજો તો કાંઈ નવો કેસ છે નહીં, જે રેગ્યુલર આપણું કામ હતું એ જ છે, તો બધું જોઈ લીધું છે, અને હવે કાંઈ નવો કેસ આવશે તમને બતાવશું. તો આપણે પાંદરા પર તો કાંઈ નવું કામ હતું નહીં, કાંઈ ને બધા આવી ગયા આપણી ગૌશાળા, અને ગૌશાળાએ ખાણ ખવડાવી લીધા છે, પાછળના વાડામાં છે નીણ નખાઈ ગઈ છે, અને આ બધી ગાયોને ધોવાઈનું કામ ચાલુ છે અને નીણ આ બધાને બાકી છે, તો બસ એ નીણનું કામ એક બાકી રહ્યું છે. બાકી બધી ગાયો ખાણ ખાઈ લીધું છે અને મસ્ત મજાની ઊભી છે અત્યારે, તો હવે તો બીજું કાંઈ કામ છે નહીં, બસ નીણ નાખવાની છે, થોડી વાર નીંદર નાખી દેશું. તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું, જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો, મળીએ કાલે નવા વિડીયોમાં.